કોરોના રાહત પેકેજ ચાર કુલ એક ત્રેસઠ લાખ કરોડનું પેકેજ આઠ ક્ષેત્રોમાં નીતિ વિષયક જાહેરાતો આવનારા વધુ વિડીયોની જાણકારી માટે સબસ્ક્રાઈબ કરશો સપોર્ટ કરશો આ વિડીયોમાં પૂર્વ ભૂમિકા આઠ મુખ્ય ક્ષેત્રોની જાહેરાતો પૂર્વ ભૂમિકા પેકેજ એક નાના વ્યવસાયો ઈપીએફ ધિરાણ સંસ્થાઓ કર્મચારીઓ વગેરે સાત ક્ષેત્રો માટે પેકેજ બે ખેડૂતો મજૂરો વેપારીઓ વગેરે સાત વર્ગ માટે અને પેકેજ ત્રણ ખેતી સંલગ્ન ક્ષેત્રો માટે અત્યાર સુધીમાં અઢાર લાખ છાસઠ હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો પેકેજ ચારમાં કયા ક્ષેત્રો માટે જાહેરાતો ખાણકામ કોલસો ખનીજ સંરક્ષણ નાગરિક ઉડ્ડયન વીજળી ઉર્જા સામાજિક માળખું અવકાશ પરમાણુ ઉર્જા નંબર એક કોલસો કોલસા સેક્ટરમાં સ્પર્ધાત્મકતા અને પારદર્શિતા લાવવામાં આવશે કોલસાના બ્લોકમાં સંશોધન માટે બીડમાં ખાનગી ક્ષેત્ર ભાગ લઈ શકશે આશરે પાંચસો જેટલા માઇનિંગ બ્લોક બીડ માટે ઓફર કરવામાં આવશે નંબર બે ખનીજ ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન જેમાં ઉત્ખનન કમ ખાણ કમ ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પાંચસો ખાણોની જાહેર હરાજી કરવામાં આવશે કોલસા અને બોક્સાઇટની ખાણોની સંયુક્ત હરાજી કરવામાં આવશે ખનિજ ક્ષેત્રે કેટલાક નીતિ વિષયક સુધારા કરવામાં આવશે સંરક્ષણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે વિદેશી રોકાણની મર્યાદાને ઓગણપચાસ ટકાથી વધારીને ચિમોતેર ટકા કરવામાં આવશે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન માટે આત્મનિર્ભર બનવામાં આવશે ચોક્કસ સમય મર્યાદામાં પ્રતિબંધ મૂકવા માટે ચોક્કસ પ્રકારના હથિયારો પ્લેટફોર્મની યાદી રજૂ કરવામાં આવશે નંબર ચાર નાગરિક ઉડ્ડયન કાર્યક્ષમ એર સ્પેસ મેનેજમેન્ટ સાથે ફ્લાઇંગ ખર્ચમાં રૂપિયા એક હજાર કરોડનો ઘટાડો કરવામાં આવશે એર ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છ હવાઈ મથકોને પીપીપી અંતર્ગત વિકસિત કરવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં એરક્રાફ્ટ કમ્પોનન્ટ રિપેર્સ અને એર ફ્રેમ મેઇન્ટેનન્સને રૂપિયા આઠસો કરોડથી વધારીને રૂપિયા બે હજાર કરોડ કરવામાં આવશે નંબર પાંચ વીજળી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે વીજ વીજ દર નીતિમાં સુધારણા ગ્રાહક ગ્રાહક અધિકાર જેમાં વિતરણ કંપનીઓની પર બોજ નહીં પડવા દેવામાં આવે ઉદ્યોગોને પ્રોત્સાહન જેમાં કોલ સબસીડીમાં ઘટાડો જનરેશન એન્ડ ટ્રાન્સમિશન ડેવલોપર્સની પસંદગીમાં સ્પર્ધાત્મકતા ક્ષેત્રની ટકાઉ ક્ષમતા જેમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવશે સબસિડી માટે ડીબીટી નંબર છ સામાજિક માળખું વાય એબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ હેઠળ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન અપાશે આ માટે રૂપિયા આઠ હજાર એકસો કરોડ આપવામાં આવશે વાયબિલિટી ગેપ ફંડિંગમાં રાજ્ય ત્રીસ ટકા અને કેન્દ્ર ત્રીસ ટકા આપશે નંબર સાત અવકાશ અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવશે અવકાશને લગતી કામગીરીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે ભારતીય ખાનગી ક્ષેત્ર ભારતના સ્પેસ સેક્ટરની યાત્રામાં કો ટ્રાવેલર બનશે સેટેલાઇટ લોન્ચિસ અને સ્પેસ આધારિત સેવાઓમાં ખાનગી કંપનીઓને સમાન તક આપવામાં આવશે નંબર આઠ પરમાણુ ઉર્જા મેડિકલ આઇસોટોપ્સના ઉત્પાદન માટે પીપીપી મોડલમાં રિસર્ચ રિએક્ટર સ્થાપવામાં આવશે કેન્સર અન્ય રોગોની ઓછા ખર્ચે સારવાર માટે માનવીય કલ્યાણલક્ષી બાબતોને પ્રોત્સાહન ખાદ્ય જાળવણી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પીપીપી હેઠળ સુવિધાઓ ન્યુક્લિયર સેક્ટર સાથે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જોડવામાં આવશે સંશોધન સુવિધાઓ અને ટેક ઉદ્યોગ સાહસિકો વચ્ચે સમન્વય સાધવા ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપવામાં આવશે નેક્સ્ટ વિડીયોમાં કોરોના રાહત પેકેજ પાંચ વિશે જીબીએસસી કોલેજ નેટ જીસલેટ વગેરેના અર્થશાસ્ત્રના લેટેસ્ટ મટીરિયલ માટે વેબસાઇટ કપિલ ઘોશિયા ડોટ ઇન ટેલિગ્રામ ચેનલ ઇકોનોમિક્સ ફોર યુ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરશો આવનારા વધુ વિડીયોની જાણકારી માટે સબસ્ક્રાઈબ કરશો